આજથી કેવડિયા ખાતે ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક છે અને ત્રણ દિવસ મળશે કારોબારીની બેઠક. ત્યારે મિશન 2022 ની વિધાનસભા ચૂંટણીનો ડ્રાફ્ટ તૈયાર કરાશે. ડિજિટલ મિશનને આગળ વધારવા કારોબારી સભ્યોને ટેબ્લેટ અપાશે. વિધાનસભાની ચૂંટણી પહેલા 150 બેઠકો યોજવાનું ટાર્ગેટ છે. 6000થી વધુ આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહેશે. ત્યારે ભાજપ અધ્યક્ષ બન્યા બાદ સીઆર પાટીલની બીજી કારોબારી યોજાશે. કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ સહિત અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. આગામી દિવસોમાં પક્ષના કાર્યક્રમો અંગે ચર્ચા થશે, તો પેજ પ્રમુખ સુધીના માટેની કામની વ્યવસ્થા અને વહેંચણી પણ કરાશે. સભ્યો ડિજિટલી પક્ષ સાથે સંપર્કમાં રહે તે પ્રકારનું આયોજન કરાયું છે. કેન્દ્રીય મંત્રીઓ કારોબારીમાં બેઠકમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય મંત્રીઓ ભૂપેન્દ્ર યાદવ, પુરુષોત્તમ રૂપાલા, દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહેવાના છે. તો દેવસિંહ ચૌહાણ અને ડોક્ટર મહેન્દ્ર મુંજપરા પણ આ બેઠકમાં હાજર રહેશે. હવે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ગૌતમ શિમાળી પાસેથી. ગૌતમ, ત્રણ દિવસની આ બેઠક છે કેવડિયા ખાતેની, કેટલી મહત્વની આ બેઠક? કારણ કે મહત્વની વાત એ છે કે ભાજપ દર વખતે માઇક્રો પ્લાનિંગ કરતું હોય છે. ચોક્કસથી મિથુન, આજથી આ ત્રણ દિવસની જે બેઠક છે તે યોજાવાની છે. અત્યારે હાલ તમામ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે, અપેક્ષિત જે કાર્યકર્તાઓ છે, તે ટ્રેન મારફત કેવડિયા છે તે જવા માટે સ્ટેશન ઉપર આવી ચૂક્યા છે. આપ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો કે એક પછી એક જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, તમામ જે નેતાઓ છે, તે હાલ તો કાલુપુર રેલવે સ્ટેશન ખાતે અહીંયા આવ્યા છે અને અહીંથી તેઓ જે કેવડિયા ખાતે જવા છે તે રવાના થવાના છે. દ્રશ્યોમાં પણ સાફ રીતે જોવા મળી રહ્યું છે કે તમામ જે કાર્યકર્તાઓ છે તે પણ જોવા મળી રહ્યા છે. આપણી સાથે ગુરધનભાઈ ઝડપિયા પણ છે, તેમની સાથે વાત કરીશું. આજથી ત્રણ દિવસની કેવડિયાની બેઠક કેવડિયા જઈ રહ્યા છો? હા, ઘણા વખત પછી પ્રદેશ કારોબારી મળી રહી છે અને લગભગ કોરોનાના કારણે ઘણા વખતથી વર્ચ્યુઅલ મિટિંગો ચાલતી હતી. છતાં પણ કોરોનાની ગાઈડલાઈન મુજબ પ્રદેશની પહેલી ઘણા વખત પછીની કારોબારી મળી રહી છે અને એવા સ્થળે મળી રહી છે જે સરદાર સાહેબ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, દેશનું સ્વાભિમાન અને નરેન્દ્રભાઈનું જે સ્વપ્ન હતું એને સાકાર કરતી આ જગ્યા, એક ઐતિહાસિક સ્થાન ઉપર દેશની એકતા, અખંડિતતા, સ્વાભિમાન અને સાર્વભૌમત્વ આ બધાનો જ્યાં સમાવેશ છે એવા સ્થળે કારોબારી મળી રહી છે. ચોક્કસથી, તો કેવડિયા ખાતે આ કારોબારી છે તે મળી રહી છે, પેપરલેસ કારોબારીનું આયોજન કરવામાં આવ્યું છે, ટેબ્લેટ પણ વિતરણ આજે કરવામાં આવશે. મેરા દેશ બદલ રહા હૈ, જ્યારે દેશ જે રીતે આગળ વધતો હોય એનું નેતૃત્વ પણ એ જ પ્રકારે આગળ વધવું જોઈએ. આજે આખા દેશની અંદર જે પ્રકારે ટેકનોલોજી, નરેન્દ્રભાઈના રાજની અંદર એ ટેકનોલોજીકલ પરિવર્તન આવ્યું, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આજે પેપરલેસ કારોબારી કરશે. જે પ્રકારે અનેક યોજનાઓ એ પ્રજાના ગરીબી ઉન્મૂલન માટે, લોકોના ઉત્થાન માટે લાગુ કરી છે, આ એટલી બધી યોજનાઓ છે આ ટેબ્લેટની અંદર હશે. આની અંદર અનેક પ્રકારના કહેવાય ને કે જે ભારતીય જનતા પાર્ટીના હોય, દેશના મહાનુભાવ હોય એની માહિતી હશે. સોશિયલ મીડિયાની અંદર તમે સારી રીતે કામ કરી શકો એ પ્રકારનું અંદર બધી જ માહિતીઓ સાથેનું લેસ, એ પેપરલેસ જે કહેવાય ને કે કારોબારીની અંદર જે ટેબ્લેટ આપવાના છે એના દ્વારા કાર્યકર્તાની તાકાત વધુ વધશે અને આગામી દિવસમાં જે જન ઉપયોગી યોજનાઓ એ ટેબ્લેટની અંદર હશે એના દ્વારા કાર્યકર્તા બહુ જ સારી રીતે એ લોકોના ઉત્થાનના કામ કરી શકશે. તો પેપરલેસ કારોબારી છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. એક પછી એક આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં કે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, જે હોદ્દેદારો છે, સંગઠનના જે હોદ્દેદારો છે, સાથે સાથે ધારાસભ્યો છે, જે અપેક્ષિત જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે તમામ એક પછી એક છે તે આવી રહ્યા છે અને કેવડિયા ટ્રેન મારફત તમામ છે તે જશે અને ત્યારબાદ આજથી આ જે કારોબારી છે તેની શરૂઆત થશે. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના જે પ્રમુખ છે હિતેશ ભાઈ, તેમની સાથે વાત કરીશું. હિતેશભાઈ, કહેશો કે આજથી ત્રણ દિવસની આ કારોબારી કેટલી મહત્વપૂર્ણ, કયા કયા ઠરાવો થશે? ભારતીય જનતા પાર્ટીનો એક પદ્ધતિ છે કે દર ત્રણ મહિને પ્રદેશની કારોબારી થતી હોય છે. એ અંતર્ગત આ પ્રદેશ કારોબારી છે. આ પ્રદેશ કારોબારીમાં રાષ્ટ્રીય અને રાજ્ય સરકારના સિદ્ધિઓને લઈને અભિનંદન ઠરાવ થશે, વર્તમાન રાજકીય પરિસ્થિતિને લઈને રાજકીય ઠરાવ પણ પારિત કરવામાં આવશે. ચોક્કસથી, તો અનેક પ્રકારના જે ઠરાવો છે તે પણ પ્રારિત થશે અને હાલ તો તમામ જે ધારાસભ્યો છે, હોદ્દેદારો છે, તે પણ અહીંયા પહોંચ્યા છે. આપણી સાથે કિશોર મકવાણા પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. ત્રણ દિવસની કારોબારી બેઠક પહેલા વર્ચ્યુઅલ યોજાઈ હતી, હવે વિધિવત રીતે આ તમામ હોદ્દેદારો સાથેની આ બેઠક, બૃહદ બેઠક મળી રહી છે, કેવી રીતે જોઈ રહ્યા છો બેઠકને? આ અમારા માટે એક ઉત્સાહનો માહોલ છે કે લગભગ ત્રણ વર્ષ પછી એક ફિઝિકલી આ કારોબારી મળી રહી છે.
बीजू के आनंद नो विषय ए पण छे के प्रत्येक कार्यकर्ता ट्रेन में जवाना छे एनो पण आनंद छे अने एक समूह जीवन नी अंदर बे रात त्रण दिवस साथे रहेवानो कार्यकर्ताओं घड़तर एक बहु महत्व माहौल है। बीजू के अमरा प्रदेश अध्यक्ष आदरणीय सी आर पाटिल जी नवा अध्यक्ष बनया ए पछी पण आ पहली कारोबारी आ प्रकार मिली रही है एटले कार्यकर्ताओं में जे कोई भाग लई रहा है ए बधानी अंदर एक उत्साह माहौल है। त्या राजकीय ठराव पसार थशे अभिनंदन ठराव पसार थशे आ प्रकार ठराव पर पसार थवाना है। बीजा अपना संरक्षण मंत्री आदरणीय राजनाथ सिंह जी पण उपस्थित रहेवाना छे। भूपेन्द्र जी यादव जे गुजरातना प्रभारी अने केन्द्रीय मंत्री छे ए पण उपस्थित रहेवाना छे। कुल मळीने आगामी दिशा भारतीय जनता पार्टी की चूंटणी छे एने लईने पण जे थशे एनुं पण एक प्रकारनी एक नवी विचार नवी दिशा आनेथी अंदर अमने मळशे तो नवी दिशा अने नवो विचार छे ते मळशे। जी 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 आभार गौतम माहिती आपवा बदल। तो त्रण दिवसनी आज बैठक मळवानी छे अने 6000 जे भाजपना आगेवानो छे तेओ हाजर रहेवाना छे। माइक्रो प्लानिंग थशे।